છોરું કછોરું થાય પણ માવતર કમ આવતર ન થાય તે કહેવત ખોટી પાડતી ઘટના અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના આત્રોલી ગામે બની છે, જેમાં ત્રણ ત્રણ લગ્ન કર્યા બાદ પણ સુખી સંસાર ભોગવી નહીં શકનાર યુવકે તેના જ 4 વર્ષીય માસૂમ પુત્રને કારા દોરાથી ઘરે ટૂંપો આપી ગળું દબાવી પુત્રનું મોત નિપજ્યું હોવાનું માની કુવા નજીક તેના ખેતરમાં જ નાખી દઈ રફુચક્કર થઈ જતા ભારે ચકચાર મચી જવા પામી હતી। મેઘરજ તાલુકાના અંતોલી ગામના નૈનેશ નરસિંહ નીનામાં છેલ્લા 7 વર્ષથી અમદાવાદ બાજુ છૂટક મજૂરી કામ કરતો હતો। તેને પ્રથમ નારણપુર ગામે એક મહિલા સાથે પ્રેમલગ્ન કર્યા હતા। તેઓનું લગ્ન જીવન 1-1.5 વર્ષ સુધી સારું રહ્યું હતું। ત્યારબાદ નૈનેશ અને તેની પત્ની વચ્ચે મનમેં ન રહેતા નૈનેશની પત્ની તેના પિયરમાં જ રહેતી હતી। ત્યારબાદ નૈનેશ દાવલી ગામે એક મહિલા સાથે બીજા પ્રેમલગ્ન કર્યા હતા, જેમાં નૈનેશ આ મહિલા સાથે 3 વર્ષ સુધી ઘર સંસાર ચલાવ્યો હતો। તે દરમિયાન તેની સંતાનમાં એક દીકરો ધ્રુવ હતો। ધ્રુવનો જન્મ થયા પછી આ બંનેમાં મનમાં ના રહેતા નૈનેશની બીજી વાળની પત્ની તેના છોકરા ધ્રુવને નૈનેશના ઘરે મૂકી તેના પિયર જતી રહેલી। ત્યારથી ધ્રુવને તેના પિતાના પરિવાર પાસે રાખી તેઓ તેનું પાલન પોષણ કરી મોટો કર્યો હતો। ત્યારબાદ નૈનેશ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના કોઈ ગામની છોકરી સાથે પ્રેમલગ્ન કરી તેના ઘરે આંત્રોલી ગામે 6 માસ હગાવ લાવેલો। ત્યારબાદ નૈનેશની ત્રીજી પત્ની અંતોલી ગામે 4 માસ જેટલો સમય રહેલી અને દાહોદથી તેના પતિ અંતોલી ગામે આવતા નૈનેશની ત્રીજી પત્ની પણ તેના પિયર જતી રહી હતી। ત્યારબાદ નૈનેશ અમદાવાદ ખાતે મજૂરી કામે જતો રહેલો અને તારીખ 25-8-2020 રોજ અમદાવાદથી નૈનેશ પાછો તેના ઘરે અંતોલી આવ્યો હતો અને તેના પિતા સાથે રહેતો હતો। તારીખ 28-8-2020 રોજ સવારે નૈનેશ તેના દીકરા ધ્રુવને લઈને રેલ્લાવાડા ગામે વાર કપાવવા ચાલતો નીકળ્યો હતો। ત્યારબાદ 1/2 કલાકમાં નૈનેશ એકલો ઘરે આવી અને તેના કપડાં થેલીમાં ભરી નીકળતો હતો। તેવામાં નૈનેશના પિતા નરસિંહભાઈએ નૈનેશને પૂછ્યું હતું કે ધ્રુવ ક્યાં છે। નૈનેશે નરસિંહભાઈને જણાવ્યું હતું કે ધ્રુવને મારી માસીના ઘરે મૂકીને આવ્યો છું, તેમ જણાવી નૈનેશને કપડાંનો થેલો લઈને જતો રહ્યો હતો, જેથી નરસિંહભાઈએ નૈનેશની માસીને ફોન કરીને પૂછ્યું હતું કે ધ્રુવ તમારી પાસે છે। તેમણે કહ્યું કે ધ્રુવ અહીંયા આવ્યો નથી। ત્યારબાદ નૈનેશના પિતા અને માતાએ આજુબાજુ ધ્રુવની શોધખોળ આદરી હતી। તેવામાં તેમના ઘર નજીક આવેલ કૂવા પાસે મકાઈના ખેતરમાંથી મળ્યો હતો ધ્રુવના ગરામાં કારો દોરો ભીટ બાંધી ગાંઠ મારી દીધેલી હતી અને ધ્રુવ બેભાન હાલતમાં પડેલો હતો, જેથી નરસિંહભાઈએ ધ્રુવને ઊંચકી ઘરે લાવી તેના ગરામાંથી દોરો કાપી અને ધ્રુવને મોટરસાયકલ ઉપર ઈસરી સરકારી દવાખાને લાવવામાં આવ્યો હતો। દવાખાનાના હાજર તબીબે તપાસ કરી વધુ સારવાર માટે મોડાસા સાર્વજનિક હોસ્પિટલ ખાતે રિફર કર્યો હતો, પરંતુ ધ્રુવની નાજુક હાલતને લઈ વધુ સારવાર માટે ધ્રુવને અન્ય હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતુ ત્યાં પણ હોસ્પિટલના તબીબે ના પાડતા મોડાસાની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં ધ્રુવને એડમિટ કરાયો હતો, જ્યાં ધ્રુવને 2 દિવસ વેન્ટિલેટર ઉપર રખાયો હતો। પરિવાર પાસે પૈસા ના હોવાથી ધ્રુવને પ્રાઇવેટ હોસ્પિટલમાંથી રજા લઈ 30 ઓગસ્ટે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં ધ્રુવ વેન્ટિલેટર ઉપર હતો। 31 ઓગસ્ટે સવારે ધ્રુવનું સારવાર દરમિયાન કરુણ મોત નિપજ્યું હતું, જે ઘટના બાબતે આરોપી નૈનેશના પિતા નરસિંહ દેવા નીનામાં રહે અંતોલી તાલુકો મેઘરજ એ ઈસરી પોલીમાં પોતાના દીકરા નૈનેશ સામે ગુનો નોંધાવ્યો હતો। ઈસરી પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવા ધ્રુવ નૈનેશભાઈ નીનામા નામના 4 વર્ષના બાળકને તેમના પિતા નૈનેશભાઈ નીનામા બહાર વાળ કપાવવા લઈ જાઉં તેવું બહાનું કરીને લઈ ગયેલ, જ્યારે પરત ફરેલ એકલા ત્યારે તેમના પિતા નરસિંહભાઈ નીનામાએ એવું પૂછ્યું કે ભાઈ ધ્રુવ ક્યાં ગયો છે, તો ગોળ ગોળ જવાબ આપ્યો કે ભાઈ ધ્રુવને માસીને ઘરે મૂકીને આવેલ છું, અને તરત જ સામાન પેક કરી ઘરની બહાર નીકળી ગયેલ। દાદા દાદીને શક પડતા એના દાદા છે જે નરસિંહભાઈ એના પિતા નૈનેશભાઈના એના શક પડ્યો તો આજુબાજુના ખેતરમાં શોધ્યું તો કૂવાની બાજુમાં ધ્રુવ મળી ગયો। ધ્રુવને કાળા દોરાથી શ્વાસ ન લેવા એવી રીતે બાંધી રાખ્યો હતો, ફીટ ગળામાં ગાંઠ બાંધીને તાત્કાલિક એની ગાંઠ છોડીને એને મોડાસા ત્યારબાદ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા।
ને સારવાર દરમિયાન તેમની મૃત્યુ થયું. હાલ આરોપી નૈનેશભાઈ ફરાર છે અને એને પકડવાની તજવીજ ચાલુ છે. મારું નામ મંજુલા મંજુલાબેન, મારો પુત્ર નૈનેશ, એનો દીકરો ધ્રુવ, એ બાલ કપાવા લઈને જાઉં એમ કરીને નીકળ્યો તે. એ ગયો, થોડી વાત થઈ પછી એ એકલો આવ્યો. અમે પૂછ્યું કે સુરા છોકરો ક્યાં છે, કે છોકરો માસીને ઘરે બાલ કપાવે છે. આ ઠેલો પકડીને લઈ નીકળી ગયો એટલે પછી અમે તાત ગાલી એને હોદવાનું કારણ કર્યું. પછી મને છોકરો કૂવાને કિનારે કાળે ગળે બદલી અને મને એવી હાલમાં મળે છોકરો જીવતો એને ધડક હતી. પછી હું એવીને એવી ઉસકાવીને લાવી અને પછી દવાખાનામાં લઈ ગયો. ત્યાંથી અમે મોડાસા બાજુ લઈ ગયો, મોડાસા દવાખાનામાં, મોટા મોટા દવાખાનામાં લઈ ગયો. પછી ત્યાંથી ફરી સિવિલમાં લઈ ગયા. અમને પોસાતું નહોતું, એને બિલ આપતું હતું એટલે પછી અમને હિંમતનગર સિવિલમાં લઈ ગયા. ત્યાંથી એ છોકરાને 4 દિવસથી એનું મૃત્યુ પામ્યું એટલે પછી અમે અહીં લાયા. લાવીને એને વિધિ કરી અને એના નૈનેશ મારા દીકરાની ઉપર અમે ફરિયાદ નોંધાવી અને